નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સૌરાષ્ટ્રી નંબર વન ન્યૂઝ ચેનલ હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્કમાં હું કૃષ્ણા છાગતર. વિગતવાર સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. આવતીકાલે મતદાનને લઈને ઈવીએમ વીપેટ મશીન વિતરણ. કોંગ્રેસને ગુજરાત કણાની જેમ ખૂંચે છે વિજય રૂપાણી. પડદરી ખાતે 30 થી વધુ ભાજપ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતની 26 બેઠકો પર થનાર મતદાનના 48 કલાક પહેલા સીએમ વિજયભાઈ રૂપાણી રાજકોટ આવ્યા હતા, જ્યાં તેઓ જણાવ્યું હતું કે મોદીએ દેશની રાજકીય સ્થિરતા છે અને મોદી સરકારમાં ખેડૂતોને કેન્દ્ર અને રાજ્યની આર્થિક સહાય મળી રહે છે. મોદી થકી જ દેશનો વિકાસ શક્ય બન્યો છે. ઈવીએમ મુદ્દે પણ કહ્યું હતું કે 3 રાજ્યમાં સત્તા મળી ત્યારે કોંગ્રેસને ઈવીએમ સારા લાગતા હતા, હવે હાર પાડી જતા હોબાળો મચાવે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સાથે રાજુભાઈ ધ્રુવ, ધનસુખભાઈ બાંડેરી, કમલેશભાઈ મીરાણી સહિત ભાજપના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ વિજય મકવાણ. અરે તાપી નદી એના સફાઈ માટે 800 કરોડ રૂપિયા કેન્દ્ર આપણે આપ્યા. બોર્ડર એરિયામાં મહત્વનો રોડ ગઢુલી વર્ષોથી મંજૂરી મળતી નહોતી, નરેન્દ્રભાઈ મંજૂરી આપી, આપણે એનું કામ તાત્કાલિક શરૂ કરીએ છીએ. ટેન્ડર પર આધાર પડી ગયા છે. ટુરિઝમમાં પણ આવું ઘણું આપને આપ્યું છે. એટલે મોસાળે માં ફેરસનાર છે અને ગુજરાતની જનતાને નરેન્દ્રભાઈ ફરી વખત 5 વર્ષ વડાપ્રધાન બને તો હજી કેટલો લાભ થશે એની કલ્પના કરવાની જ રહી. અને એટલા માટે નરેન્દ્રભાઈ પુનઃ વડાપ્રધાન બને એ જ મુખ્ય મુદ્દો. આ શંભુ મેળો ભેગો થયો છે મહાગઠબંધન. આજે સંદેશે લખ્યું છે, મુલાયમસિંહે વડાપ્રધાનની જાહેરાત કરી કે હું મુલાયમસિંહ વડાપ્રધાન થશે. કોંગ્રેસમાં જે કોઈ રાહુલનું નિર્ણય કરતું જ નથી કે કોંગ્રેસ વાળા કહેતા નથી જાહેર કરો, પણ બધાના પેટમાં પાપ છે, બધાને વડાપ્રધાન થવું છે. એટલે મારી દ્રષ્ટિથી એક મુદ્દો એ પણ મહત્વનો છે. મોદી અમારે ત્યાં જાહેર થઈ ગયા છે કે અગલી બાર ફિરશે મોદી સરકાર. આ મહાગઠબંધન એના નેતા જાહેર કરે પણ નહીં કરી શકે. બધાને વડાપ્રધાન થવું છે, ટાટિયા ખેંચ થવાની છે. મોદી છે તો રાજકીય સ્થિરતા છે. આ ગઠબંધન જો કંઈક ભૂલે ચૂકે ચર્ચામાં આવશે તો ત્યાં રાજકીય અસ્થિરતા છે. રાજકીય સ્થિરતા જ વિકાસ કરી શકે, અસ્થિરતાથી દેશ પાછો પડશે. અને એટલા માટે ભારતની જનતા મોદીને પુનઃ વડાપ્રધાન બનાવવા ઈચ્છે છે. દેશના હિત માટે, દેશના પ્રશ્નો માટે, અનેક પ્રશ્નો દેશના એવા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે. રામ મંદિર માટે પણ ક્લિયર છે. સંવિધાનની મર્યાદામાં રહીને અમને સુપ્રીમ કોર્ટ ઉપર ભરોસો છે. કોંગ્રેસ હજી જેટલા હર્ડલ નાખવા એટલા નાખે. રામ મંદિર થવાનું છે અને એ અમારી ચૂંટણી ઢંઢેરામાં પણ ક્લિયર કીધું છે. સતત નહીં, એક કાર્યક્રમમાં, એક જ કાર્યક્રમમાં રાજેશભાઈ ઉપર જે પાણીની બોટલ ફેંકાણી એ વ્યક્તિગત ત્યાંના પ્રશ્નના સંદર્ભમાં અમુક લોકોએ આ કર્યું છે. આ સિવાય જૂનાગઢમાં મારી પોતાની 6 સભા થઈ છે, સારામાં સારી થઈ છે. જૂનાગઢના ઇતિહાસમાં આવડી મોટી સભા મારી એવી થઈ છે આ વખતે. એટલે ખૂબ સારું છે. 26 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી